સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ઊભા પાકમાં નુકસાન. સર્વેની કામગીરી ચાલુ કરી વળતર ચૂકવવાની માંગ. ગઈકાલે રાત્રિના સુમારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવા પામ્યો છે. 5 દિવસ અગાઉ પણ અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આજે 5 દિવસને 6ઠા દિવસમાં પ્રવેશ કર્યો તેમ છતાં કોઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી નથી. કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી છે. સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન પ્રમુખ ચેરમેન રામકુભાઈ કડપરાએ જણાવ્યું છે કે ખેડૂતોને પાક વીમા યોજના તે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના 2020થી બંધ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 2020માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી હતી, પરંતુ આ યોજના નિયમ મુજબ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં એક પણ ખેડૂતને 1 પણ રૂપિયો વળતર ચૂકવવામાં આવ્યું નથી. ક્યાં છે યોજના? ત્યારે આ યોજના ફક્ત માત્ર કાગળ. હા, હવે વરિયાળીમાં તો રાખે વરસાદ વધારે આવ્યો ને, થોડાક પાથરણ એવું ઉજળે ને એવું બધું થયું રામાયણ, તો હવે પવન વધુ હોય એટલે શું થાય બધું એવું હેરાન કરે કે શું થાય. જીરામાં તમારે શું થયું? જીરામાં પાથરા તો આગળ પાછળ કંઈ ઉડાડી નહીં દીધા, શું કરું ઉડાડી બરોબર જે ભેગા કરવા દીધા. હા હા, એટલે ઉડી જાય ને હલકા જીરું, જીરાને પાછળ હલકો પડે એટલે ઉડે થોડુંક. વરસાદ માવઠાનો માવઠાનો થયો હરકો હરકો રાગે રાગે થયો, પણ વર્ગ નુકસાન તો થાય, શું કરવું તો પવન વધારે છે યાર, અને પાવા બાવામાં કંઈ ઠેકાણું નથી પડતું. તો સરકાર પર તમારી શું માગણી છે? માગણીમાં ત્યાં કંઈ અમારે કંઈ આપાય નહીં એટલે ન કંઈ કહેવાય માગણી, પછી કરવામાં રામ હું જાગ્યું શું કરું કપાય. હજી વેકાણ થતા નથી હરખા એટલે બધું એવું રહે ને, સરકાર ભાવ ભાવ બાંધે તો સારું, પણ બાંધતા નથી શું કરું, અને ભાવ ઓછા જ રહે થોડાક એવું થાય.